हेडलाइंस ना प्रायोजक छे स्वास्थ्य नी साधना ईश्वर नी आराधना पांच तारा अने फाइव स्टार फराड वडे ज व्रत फड़े। केरल मा कन्वेंशन सेंटर मा ब्लास्ट, एक नो मौत, 52 घायल, टिफिन मा लेने आव्या हता आईईडी। एशियन पेरा गेम्स मा गुजराती चमक्या, 6 खिलाड़ियों ए 9 मेडल जीती, राज्य अने राष्ट्र नु नाम कर्यु रोशन। पीएम मोदी ना गुजरात प्रवास की तैयारी, 30 ऑक्टोबरे पीएम अंबाजी आवशे, सुरक्षा ने लई लोखंडी बंदोबस्त करवामां आव्यो। स्टेट जीएसटी ए 46 विक्रेताओं ने 72 स्थलों पर पाड़िया दरोड़ा, ऑटो पार्ट और एसेसरीज ना विक्रेताओं ने सागमटे दरोड़ा। विश्वनु सौथी मोटू श्री यंत्र अंबाजी में पहुंची, अंबाजी मंदिर ना नृत्य मंडप नीचे मुकायु, 1 करोड़ ना खर्चे श्री यंत्र बनावामां आव्यु। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું ખુશી વાત કરીશું આજના વિગતવાર સમાચારોની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અંબાજી આવનાર હોય તેમના આગમનને લઈ પોલીસ દ્વારા सघन चेकिंग हाथ धरवामां आव्यो छे। अंबाजी ने जोड़ता तमाम धोरी मार्गो पर पोलीस द्वारा वाहनोनुं सघन चेकिंग आवी रह्युं छे। अंबाजी ने जोड़ती राजस्थान बॉर्डर पर अंबाजी पोलीस द्वारा राजस्थान थी आवता तमाम वाहनोनुं झीणवट भर्युं चेकिंग करवामां आवी रह्युं छे। नत्रे उल्लेखनीय छे के आवतीकाले वडाप्रधान नरेन्द्र मोदी अंबाजी खाते मां अंबाना दर्शनार्थे आवनार छे। કેરળના એર્નાકુલમમાં રવિવારે એક કન્વેન્શન સેન્ટરમાં 3 બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનામાં એક મહિલાનું મોત નિપજ્યું હતું, જ્યારે 52થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। અહેવાલો અનુસાર યહૂદી સમુદાયના લોકો સવારે 9:30 વાગ્યાની આસપાસ કલામા શેરી ખાતે કન્વેન્શન સેન્ટરમાં પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે 5 મિનિટની અંદર સતત 3 ધડાકા થયા હતા અને તમામ હોસ્પિટલોને એલર્ટ કરી દેવામાં આવે છે। વિસ્ફોટ દરમિયાન 2000 લોકો હાજર હતા, ત્યારે હાલમાં આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કે દિલ્હી, યુપી, ગુજરાત સહિતના રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અને મળતી માહિતી દ્વારા જાણવામાં આવ્યું છે કે એક ઇસમ દ્વારા આત્મસમર્પણ કરી દેવામાં આવ્યું છે અને બ્લાસ્ટ તેણે કર્યો છે તેનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદની હવા પ્રશુદ્ધ પ્રદૂષિત બની છે, જેમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી પુઅર થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના 5 વિસ્તારમાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ છે, તેમજ રખિયાલ વિસ્તારમાં 286 એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, તથા પીરાણામાં 211 એર ક્વોલિટી ઇન્ડેક્સ સાથે રાયખંડમાં 242 ઇન્ડેક્સ, ચાંદખેડામાં 204 એર ક્વોલિટી ઇન્ડેક્સ, તેમજ ખરાબ હવાના કારણે લોકો શ્વાસની બીમારીની ઝપેટમાં આવ્યા છે અને વાયુ પ્રદૂષણના કારણે લોકો ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર બની રહ્યા છે। શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર રેતી, સિમેન્ટ, ડસ્ટ વગેરે ઉડવાને લીધે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે ગ્રીન નેટ નહીં લગાવનાર બિલ્ડર્સ સામે એએમસીએ ઝુંબેશ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન નેટ લગાવવાના નિયમોની એસી તેસી કરનાર બિલ્ડર્સ અને ડેવલપર્સ સામે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પ્રદૂષણ ફેલાવતી વધુ 25 બાંધકામ સાઇટોને સીલ કરવામાં આવી છે। હાઈવે ઉજાલા સર્કલ સરખેજ મક્તમપુરા અને હંસપુરા મૂઢીમાં નરોડામાં સાઇટો સીલ કરવામાં આવી છે। તમામ સાઇટને નોટિસ આપ્યા છતાં નિયમોનું પાલન ન થતા કાર્યવાહી કરવામાં આવે છે।
દેશના જાણીતા ઇન્સ્ટિટ્યુશનલ સ્પીકર સોનુ શર્માનું સેશન અમદાવાદમાં યોજાયું હતું અને ભારતભરમાં લોકોને પ્રેરણા પૂરી પાડી. ભારતમાં સોનુ શર્માએ અમદાવાદમાં બિલીવ ઇન યોર સેલ્ફ પર લોકોને ઇન્સ્પાયર કર્યા હતા. આ ઇવેન્ટમાં સહભાગીઓને નવા કૌશલ્યો શીખવા માટે નાણાકીય અને કાર્યાત્મક ધ્યેયો વચ્ચેના તફાવતને સમજવામાં પણ ઘણી મદદ મળી હતી. તેમજ તેમના વ્યવસાયના નિર્માણ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું શીખ્યા હતા. જો કે બીજી તરફ સોનુ શર્માએ ગુજરાતમાં આવીને ગુજરાતીઓના વખાણ પણ કર્યા હતા. हमारा कैप्सूल है जिसको हम लोग प्ले करते हैं बिलीव इन योरसेल्फ, और पूरे इंडिया में इसको हम लोग प्ले करते हैं. आज गुजरात में है, पहले वडोदरा था, लास्ट टाइम सूरत में था, तो गुजरात टूर पे निकले हुए हम लोग और बताएंगे लोगों को कि कैसे खुद पे भरोसा करके सब कुछ बदला जा सकता है. और मेरी रिक्वेस्ट है सब लोग बैठें, आराम से उसको देखें, इंजॉय करें, मज़ा आएगा. आप लोग सुबह 9 बजे आ जाते हैं. पूरे देश में कहीं ऐसा होता नहीं है कि सुबह 9 बजे कोई ट्रेनिंग प्रोग्राम हो रहा हो, लेकिन गुजरात में तीनों टाइम हम लोगों ने किया तो मुझे लग रहा है 9 बजे का ही टाइम था, आई थिंक. तो ये बहुत गजब की चीज़ है यार, ये लोग कितना सीखने के लिए जिज्ञासु हैं. और संडे का दिन छुट्टी का दिन होता है, फिर भी वो लोग 9:15 बजे यहाँ पर भीड़ लगा हुआ है लोगों का. तो ये बहुत अमेजिंग है यार, ट्राई करेंगे बहुत अच्छा डिलीवर करने का. और 1000-1200 लोगों का गैदरिंग है, और मैं ऐसा सोचता हूँ कि अगर अपने टॉक से, अपने एक्सपीरियंस से एक व्यक्ति का भी लाइफ ट्रांसफॉर्म होता है तो ये पूरा का पूरा कार्यक्रम सक्सेसफुल रहेगा, मुझे ऐसा लगता है यार. રાજપીપળા જીતનગર ખાતે આવેલ જિલ્લા જેલમાં શરદ પૂનમ નિમિત્તે બંદીવાનો માટે ખાસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંદીવાનોએ ગરબા રાસ તેમજ અભિનય કરી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેલમાં રહેતા કેદીઓની માનસિકતા બદલાય તેવો ગુનાહિત પ્રવૃત્તિઓ છોડી સામાન્ય જીવન જીવી શકે તેમજ જેલમાં રહેતા કેદીઓ ડિપ્રેશનમાં ન રહે તે માટે રાજપીપળા જિલ્લા જેલમાં અવારનવાર બંદીઓ માટે નાના મોટા પ્રોગ્રામો થતા હોય છે. તાજેતરમાં જ શરદ પૂનમ નિમિત્તે રાજપીપળા જિલ્લા જેલના અધિક નિરીક્ષક ઇન્ચાર્જ આરબી મકવાણા દ્વારા બંદીવાનો માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેલના તમામ બંદીવાનોએ ગરબા રાસ ટીમલી તેમજ અભિનય કર્યો હતો. તેનાથી તેમનામાં સકારાત્મક ઉર્જા જોવા મળી હતી. ને ઘણા કેદીઓ વયમાનસ ધરાવતા હોય છે, પરંતુ તેમનામાં ઘણી કળા છુપાયેલી હોય છે, જેને બહાર લાવવા માટે તેમજ જેલમાં રહેલા કેદી સજા ભોગવ્યા બાદ સમાજમાં પાછા ફરે ત્યારે તે પોતાને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રાખે અને એક સારા માણસ બને તેવા હેતુથી આવા પ્રોગ્રામો જિલ્લા જેલમાં થતા હોય છે. सबने गरबे के वास्ते सबों को प्रोग्राम था, तो मैं भी यहाँ पे आया. तो मैंने बोला सर मुझे टैलेंट है कि मैं डांस करता हूँ. तो जब मैंने डांस करा तो सब स्टाफ खुश हो गया. और जब से मैं 15 दिन से यहाँ पे आया हूँ, मुझे ऐसा हुआ है कि यहाँ के जो स्टाफ वाले हैं वो भी बहुत अच्छे है, और यहाँ के जो सर है हमारे सबसे बड़े, जिन्हों का नाम जेलर, हाँ जो जेलर साहब है वो भी बहुत अच्छे है. यहाँ पर खाना पीना बहुत अच्छा है, और दूसरी बात कि लाइट वगैरह सब 24 कलाक है, हमारे को यहाँ पे बहुत अच्छा आनंद मिलता है. शरद पूनम निमित्ते राजपीपला जिला जेल अंदर हमें गरबा रास टीमली अने अभिनय गीतों प्रोग्राम रखा तो जेनाथी कैदीओ में सकारात्मक ऊर्जा जोवा मळे छे, भक्तिमय वातावरण जोवा मळे छे, तथा एक काचा कामना आरोपी सागबरा पोलीस स्टेशन मार्फत आवेल छे, ए कैदी में घणी टैलेंट छे, અંદર ઘણી ઉર્જા પડે છે, એનામાં ઘણી શક્તિ છે, કારણ કે એ અભિનય ગીત સારા વ્યક્ત કરી શકે. રાજપીપળા જિલ્લા જેલ તરફથી એનામાં જે કળા છે એ કળા પોષવાનું કામ કરે છે. કેદીઓમાં ઘણા કેદીઓ ગુનાહિત માણસ ધરાવે છે, પણ એમાં ઘણી શક્તિ પણ હોય છે, એ શક્તિને ઉજાગર કરવાનું કામ જેલ તંત્ર કરે છે. આ ગુડ્ડુ નામના કાચા કામના કેદીએ સરસ મજાનો ડાન્સનો પ્રોગ્રામ કરેલો છે, અને જેનાથી એ કેદીઓમાં જે ગુનાહિત પ્રવૃત્તિ
करे छे जीते समय अने जेलना वातावरण अंदर आवा प्रोग्राम करवाथी तेमां सकारात्मक ऊर्जा जोवा मळे छे अने फरी तेओ गुना न करे अने समाजमां फरी पाछा जाय अने क्यारे पण एवो तेओ गुनेगार गुनाहित प्रवृत्ति न करे एवो आशय जेल विभागनो छे। नर्मदा जिल्लानी जीवादोरी समान नर्मदा धारीखेड़ा सुगर फेक्टरी 8 लाख मेट्रिक टनना लक्ष्यांक साथे पुनः एक बार नवी सीजन माटे शुरुआत करवामां आवी हती। नर्मदा सुगरना चेरमेन घनश्याम पटेल अने तमाम डिरेक्टरो तेमज स्वामीनारायण संतो साथे सुगर फेक्टरीनी समग्र टीम अने खेडूतोए पूजा करीने फेक्टरीने आज रोज धमधमधी करी हती। नर्मदा सुगर फेक्टरीमां शरूआतमां 700 हेक्टरमां वावेली ऑर्गेनिक शेरडीनुं पिलाण 2 મહિનામાં કરવામાં આવશે, જેનાથી શુદ્ધ ખાંડ સલ્ફરલેશ ખાંડનું ઉત્પાદન કરી ભારત દેશ સહિત વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવશે અને આમાં ઓર્ગેનિક ખાંડ બનાવવાવાળી દેશની પ્રથમ સુગર ફેક્ટરી નર્મદા ખાંડસરી ઉદ્યોગ ગણવામાં આવે છે। નવા વર્ષ માટે ભરૂચ નર્મદામાં 30,000 એકરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું છે અને 8 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરીને 10 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે। આ સાથે અહીં બનાવવામાં આવેલ ડિસ્ટિલરી પ્રોજેક્ટમાં પણ 1 લાખ લિટર ઇથોલિન બનાવવામાં આવે છે, જેના કારણે ગુજરાતની આ પ્રથમ સુગર ફેક્ટરી છે જે શેરડીના પ્લાન સાથે ઇથેલોનનું પણ ઉત્પાદન કરે છે। સુગર ધારીખેડાના 25મી પિલાણ સિઝનનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ। પિલાણ સિઝનનો આજે મુહૂર્ત છે। આગામી સિઝનમાં સાડા 9 લાખ ટન શેરડી પીલવાનો લક્ષ્યાંક છે અને સાથે સાથે ઇથેનોલ પણ ખૂબ સરસ રીતે ગયા વર્ષે ચાલ્યો છે, આ વર્ષે પણ એની કેપેસિટી વધારવાના છે અને માર્ચ 2024થી પેપરલેસ સુગર ફેક્ટરી બનાવવાનો લક્ષ્યાંક છે। 2027ની સિઝનમાં આપણી સુગર ફેક્ટરી દેશમાં નંબર 1 પર આવે એ પ્રકારના લક્ષ્યાંક સાથે અમે આ પિલાણ સિઝનનો પ્રારંભ કરી રહ્યા છીએ। આપણી પાસે જે વેસ્ટ નીકળે છે એમાંથી બેસ્ટ કેવી રીતે બને તો આપણે ત્યાં રાખ નીકળે છે, રાખમાંથી બ્રિક્સ બનાવવાનો પણ અમે આ અઠવાડિયામાં શરૂ કરવાના છે। ઇથેનોલ બનાવતા બનાવતા સ્પેન્ટ વોશ નીકળે છે, તો સ્પેન્ટ વોશમાંથી પોટાશ ખાતર પણ આપણે ગયા વર્ષે બનાવ્યું, આ વર્ષે વધારે માત્રામાં આપણે બનાવીશું। પોટાશ ખાતર એમ પણ આ દેશમાં બનતો નથી, સંપૂર્ણ આયાત કરીએ છીએ। તો આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનું સપનું છે કે આત્મનિર્ભર ભારત બને અને વિદેશમાંથી આયાત ઓછી કરવી પડે, એટલા માટે અમે પોટાશ ખાતર ઓર્ગેનિક પોટાશ બનાવીએ છીએ, ખાંડ બનાવીએ છીએ, પણ રિફાઇન્ડ સુગર બનાવીએ છીએ। નિકાસ આ દેશમાંથી વધારે થાય, વિદેશી હુંડિયામણ દેશમાં આવે એ ભાવનાથી ઓર્ગેનિક ખાંડ પણ બનાવીએ છીએ અને આ વર્ષથી આપણે ફાર્મા ગ્રેડ ખાંડ બનાવવાનું પણ નક્કી કર્યું છે। આજુબાજુની ફાર્માસ્યુટિકલ કેમિકલ જે ઇન્ડસ્ટ્રી છે એ લોકો આપણી ખાંડ વાપરશે, આમ બેસ્ટમાંથી વધારે બેસ્ટ આ સુગર ફેક્ટરી કેવી રીતે થાય એના પ્રયત્ન અમે કરીએ છીએ। સંસ્થા અમારી જીવાદોરી છે અને પેમેન્ટ બી ડિજિટલ થકી થઈ જાય છે અને ખેડૂતોને બહુ સુખ ને સુવિધા આ સુગર આપે છે। આ સંસ્થા ચાલુ થયા પછી અમારે કોઈ વેપારીની જરૂર પડતી નથી ને, ડાયરેક્ટ અમારા શેરડી આવે છે અને પેમેન્ટ બી સરસ થઈ જાય છે, ભાવ બી સારા પડે છે અને લોકો માટે સુખ સુવિધા સારી છે। આ જ્યારથી આ સુગર ફેક્ટરી ચાલુ થઈ ત્યારથી આ વિસ્તારનો વિકાસ ઘણો સારો થયો છે। દેશમાં હાલ નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે આજે આ અંગે આઈસીએમઆરના અભ્યાસ અંગેના આજે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે જેને
જે લોકો ગંભીર કોવિડ થયો હોય તેને ખૂબ જ ઓછો સમય જાજો સમય ન થયો હોય અને તેવા લોકોએ દોડધામ પરિશ્રમ અને કસરત અંગે એક કે બે વર્ષ જેટલી સાવધાની રાખવી જોઈએ જેથી હાર્ટ એટેકથી બચી શકાય. હમણાં એક ડિટેલ સ્ટડી કર્યો છે, એ ડિટેલ સ્ટડી એવું કહી રહ્યો છે કે જે લોકોને સિવિયર કોવિડ થયો હોય અને એનો સમય જાજો ન થયો હોય એવી સ્થિતિની અંદર એમણે અધિક પરિશ્રમ નહીં કરવો જોઈએ, એમણે પોતાની સેહતનું સખત મહેનત, સખત દોડવું, સતત સખત એક્સરસાઇઝ કરવી એવા કામોથી એક ચોક્કસ ટાઈમ માટે, યાને કે શોર્ટ ટાઈમ માટે, એક બે વર્ષ માટે દૂર રહેવું જોઈએ તાકી હાર્ટ એટેકની ઘટનાથી બચી શકાય. છોટાઉદેપુર ટ્રાઇબલ વિસ્તાર છે, જિલ્લાના નાના નાના ગામડાના લોકોને શહેરી વિસ્તારો સુધી ન જવું પડે તે માટે વર્ષોથી અલગ અલગ વિસ્તારના મુખ્ય ગામમાં હાટ બજાર યોજાતા હતા અને જેને લઈ લોકોને નજીકથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળી જતી હતી. આ જ વસ્તુને ધ્યાનમાં લઈને સરકાર પણ હવે હાટ બજારોને પ્રોત્સાહન આપી રહી છે અને સરકાર દ્વારા તાલુકાના મુખ્ય મથક એપીએમસીમાં હાટ બજારો ચાલુ કરાવી રહી છે. આજુબાજુ ગામના લોકો પણ અહીં આવે છે બધા ખરીદી કરવા, આજુબાજુ ગામડાના લોકોને રોજગારીની તકો બી ઉભી થશે અને આગામી સમયમાં લાભ પાંચમના દિવસે કાચા માલની પણ અમે હરાજી શરૂ કરવાના છીએ. નાના નાના વેપારીઓનું જે આજુબાજુ ચાલતું હાટ બજાર પણ બોડેલી માર્કેટમાં શરૂ કરવામાં આવ્યું છે. બોડેલી એપીએમસી તરફથી સૌ નાગરિકો, ડિરેક્ટરો અને વેપારીઓ જેનો પણ સહકાર છે એને આજે આજના પહેલા દિવસે બધા જ વેપારીઓને ફ્રી ઓફ ચાર્જ, આજે કોઈ ચાર્જ લેવાનો નથી વેપારીઓ પાસે. આ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી તાલુકાનું હાટ બજાર એપીએમસીમાં શરૂ થવા જઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સૌથી મોટું હાટ બજાર આ બોડેલી એપીએમસીમાં નો પ્રયાસ અમે લોકો પહેલીવાર કર્યો છે. એપીએમસીની સ્થાપના પછી પહેલીવાર હાટ બજાર બોડેલી એપીએમસીમાં થાય અને અહીંના નાના નાના વેપારીઓને બી રોજીરોટી મળે તથા આજુબાજુના ખેડૂતોને પણ એક પોષક ભાવ મળે એ રીતેનો માન સામાન મળી રહે એ માટેનો અમે એક પ્રયાસ કરી રહ્યા છે. અમને એક આશા એવી નહોતી કે અમારો આ હાટ બજાર શરૂ કરવાથી શરૂઆતના દિવસોમાં 500 જેટલી દુકાનો લાગશે. અમને એક એવી આશા હતી કે 50થી શરૂઆત થશે તો પણ આ હાટ બજાર અમારો સક્સેસ ગણાશે, પણ આ વેપારીઓનો અને આજુબાજુના ગામ લોકોનો પણ સહસહકારથી આજે હાટ બજાર અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એક બહુ મહત્ત્વની વાત એ છે કે ગુજરાતની પહેલી એપીએમસીની સ્થાપના આ બોડેલી એપીએમસીની થઈ હતી અને બોડેલી એપીએમસીમાં અત્યાર સુધી હાટ બજારનું કોઈએ વિચાર્યું પણ નહોતું. બોર્ડ ઓફ ડિરેક્ટર અમારા નવા ચૂંટાયા અને આખી બોડીની એક વિચાર આવ્યો સાથે કે આપણે પણ એક રવિવારે હાટ બજાર કરીએ કે જેવી આજુબાજુ તાલુકામાં પણ હાટ બજાર નાના નાના ચાલતા હોય છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી એ સૌથી મોટું ટાઉન છે એટલા માટે અમે હાટ બજાર બોડેલી એપીએમસીમાં ચાલુ કર્યું છે અને પહેલા જ દિવસે અમને એટલું સક્સેસ પ્રતિસાદ મળ્યો છે અને આવતા દિવસોમાં પણ જંગી બધો પ્રતિસાદ મળશે અને નાના નાના વેપારીઓને રોજીરોટી મળશે એવી અમને આશા છે. હાલ તો બોડેલી ખાતેની એપીએમસીમાં પહેલી વાર હાટ બજાર શરૂ થતા એપીએમસી દ્વારા કોઈ ભાડું લેવામાં નહીં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. એપીએમસીના હોદ્દેદારોનું કહેવું છે કે વધુમાં વધુ ગ્રાહકો અને વેપારીઓ આવે તેવી આશા રાખી રહ્યા છે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ ઉપર નજીક આવેલી અને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડનાર લાલબાગ
પાણીની ટાંકી જર્જરિત બની છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 55 વર્ષ પૂર્વે લાલબાગ ટાંકી બનાવી હતી. 1968માં શહેરનું વ્યાપ વધતા લાલબાગ ટાંકીનું નિર્માણ કરવા પામ્યું હતું અને આજે પણ શહેરના દક્ષિણ વિભાગમાં ઉપરાંત અન્ય વિસ્તારોને પણ લાલબાગ ટાંકીમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે અને હાલ ટાંકીની હાલત જર્જરિત બની છે. ટાંકીમાં ઘણા સમયથી લીકેજ પડ્યું હોવાથી રિપેરિંગ કરવાની આવશ્યકતા ઊભી થઈ છે, જેને લઈ વોર્ડ 13ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે અને લાલબાગ ટાંકી પાણીની ટાંકી વહીવટીતંત્રની બેદરકારીના કારણે જર્જરિત બની છે. ઘણા સમયથી અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પગલાં લઈ કામગીરી કરાઈ નથી. 18 લાખ લીટરની કેપેસિટી ધરાવતી ટાંકીમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ છે અને ટાંકીના ઉપરના મોટા 3-4 લીકેજ છે. અમે છેલ્લા 5 કે 6 વર્ષથી સૂચન લખતા આવ્યા છે, 18માં લખ્યું, 20માં લખ્યું કે જે લાલબાગ ટાંકી છે તેથી ઓછામાં ઓછું 6-7 ઝોનમાં પાણીનું વિતરણ થતું હોય છે. એક નવાપુરા ઝોનમાં ઓછામાં ઓછા 30-35 હજાર લોકોને, એક ઝોન હોય તો 30-35 હજાર લોકોને જતું હોય તો 5-5, 6-6 ઝોનનું વિતરણ થાય. દંતેશ્વર જાય, માંજલપુર જાય, અને એ ટાંકી તમે વર્ષોથી 51-55 વર્ષ થઈ ગયા હોય, આખી ટાંકી જર્જરિત છે. પાણી જે પાણી પણ લીકેજ થાય છે અને એક નીચેના જે પિલ્લરો છે એ તમે જોઈ શકો, અંદરથી સળિયા બહાર નીકળી ગયા છે. ગમે ત્યારે મોટી દુર્ઘટના બને એવી પરિસ્થિતિ છે. વારંવાર અમે પત્ર લખ્યા, દરેક સભામાં રજૂઆતો કરી અને અમે રજૂઆત કરવા પછી બજેટમાં કામ પણ આવ્યું. 3-3 વર્ષથી બજેટમાં કામ લેવામાં આવે છે પણ કામ ફક્ત કાગળ પર હોય છે. અમારી એવી માગણી છે કે વહેલી તકે કામ સ્થળ પર કરવું જોઈએ, કેમ કે કાલ ઉઠીને હોનાર જ થાય, કોઈ દુર્ઘટના બને, ટાંકી પડી જાય તો આટલા લાખો લોકોને જે પાણીનું વિતરણ થાય છે એ વિતરણ બંધ થઈ જાય, લોકોને કેટલું નુકસાન થાય. એટલે અગાઉ આયોજન કરવું જોઈએ. એના લીધે અમે 18માં 20માં વારંવાર પત્ર બી લખ્યા છે અને ફરીથી અમે કમિશનરશ્રીને પત્ર લખ્યો છે કે વહેલી તકે લાલબાગ ટાંકી જર્જરિત છે, એને વહેલી તકે નવી બનાવવામાં આવે અને લોકોને સારી રીતે પૂરતા પૈસાથી પાણી મળવું જોઈએ. આ હતા અત્યાર સુધીના સમાચાર. અંતમાં નજર કરીશું મુખ્ય હેડલાઇન્સ પર. હેડલાઇન્સના પ્રાયોજક છે સ્વાસ્થ્યની સાધના, ઈશ્વરની આરાધના, 5 તારા અને 5 સ્ટાર ફરાળ વડે જ વ્રત ફળે. કેરળમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ, એકનું મોત, 52 ઘાયલ, ટિફિનમાં લઈને આવ્યા હતા IED. એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતીઓ ચમક્યા, 6 ખેલાડીઓએ 9 મેડલ જીતી રાજ્ય અને રાષ્ટ્રનું નામ કર્યું રોશન. પીએમ મોદીના ગુજરાત પ્રવાસની તૈયારી, 30 ઓક્ટોબરે પીએમ અંબાજી આવશે. સુરક્ષાને લઈ લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો. સ્ટેટ GST 46 વિક્રેતાઓને 72 સ્થળો પર પાડ્યા દરોડા. ઓટો પાર્ટ અને એસેસરીઝના વિક્રેતાઓને સાગમટે દરોડા. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર અંબાજીમાં પહોંચ્યું. અંબાજી મંદિરના નૃત્ય મંડપ નીચે મુકાયું. 1 કરોડના ખર્ચે શ્રી યંત્ર બનાવવામાં આવ્યું. આરાધના, 5 તારા અને 5 સ્ટાર ફરાળ વડે જ વ્રત ફળે.